પપ્પા તમે પાછા ક્યારે આવો? દાદા પાસે જતો ને, પણ બધા સવારે જોડે સાંજે પાછા ઉતરી જાય. તમે સાંજે જોડો છો, સવારે પાછા ઉતરી જતો. પપ્પા તમે પાછા ક્યારે આવશો? અને ત્યારે આ બાપો બારોડ બાપો કહેતો હોય, દીકરા જઈનો ચડતા હોય ને, સવારે ચડીને સાંજે પાછા ઉતરી જતા હોય, આ બારોડ કોમ છે. એકવાર ચડશે ચડશે, પાછી ઘરમાં પગ નથી મૂકવાની. જેટલો પ્રેમ લેવો હોય મારો લઈ લે, કાલથી આ બાપો તને દેખાવાનો નથી. બધા બારોટો સાંજે દાદા આદિનાથના દર્શન કરવા ઉપર ચડે છે. હવે અહીંયા સુઈ જવાનું છે. એક બારોટ કે આજે દાદાની સાથે રાત વિતાવીશું, સુઈ જઈશું દાદાના ખોળામાં. આજની રાત સુવાની નથી, આજની રાત તો જાગરણની રાત છે. આવતીકાલની સવાર છે ને, આપણા માટે રાત પડી જવાની છે. કાયમ માટે દાદા આદિનાથના ચરણોની અંદર આપણે સુઈ જવાના. આખી રાત દાદાની ભક્તિ કર્યા પછી એ બારોટ પ્રજા નીચે ઉતરે છે. સવારનો સમય થઈ ગયો છે. હાથપરા ગામમાંથી અલ્લાઉદ્દીન ખિલજી પાલિતાણી તળેટી સુધી આવી ગયો છે. આ બાજુ 250 બારોટો નીચે ઉતરી ગયા છે. ખિમજીની આગળ એનો સેનાપતિ અહમદ નામ છે. અહમદ સેનાપતિ ઘોડો લઈને આગળ આવે છે. હા, તમે અમારી સાથે લડવા આવ્યા, કેટલા દેખાવ છો? 2, 5, 10, 15, 20, 25, 250 જણા. તમે શું કરવાના? અમારું સૈન્ય જુઓ, આકાશ જેવું અનંત છે અમારું સૈન્ય. અમારી સામે શું થતી ટકી શકવાના હતા? એમને ખોટે ખોટા મરી જવું ને, એના બદલે તમે બધા ફાઈલ માંથી જાઓ. આ દાદા આદિનાથની મૂર્તિના ભક્તા બોલે જમા, ત્યારે દાદુ દાદુ બારો કે છે, જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે, જ્યાં સુધી મારા હૃદયમાં ધડકન ચાલે છે ને, આ દાદા આદિનાથના શિખરને કાંકરાને તું વળી નથી શકવાનો. તાકાત હોય તો પહેલા અહીંયા આગળ તલવાર ચડાવો, પછી તું અહીંથી આગળ વધી શકે. બલિદાન આપવા માટે કોણ તૈયાર થાય છે? અને એક પછી એક બલિદાન આપવાના શરૂ થાય. યુદ્ધોની અંદર શત્રુ સૈનિકે ઘડા કાપ્યા હોય ને, એવા તો બધા યુદ્ધો એવા લખાયેલા છે. આ પાલિતાણા માટેનું બલિદાન એવું અપાયું, અલ્લાઉદ્દીન ખિમજીના સૈનિકોએ બારોટના ઘડા અંદર કાપ્યા, બારોટોએ પોતે પોતાના ઘડા કાપી નાખ્યા. લોહી ચડતું છે, કેટલું લોહી જોઈએ છે તારે? કેટલું લોહી જોઈએ છે? હવે લોહી આપવા માટે તને તૈયાર છે. અને એક પછી એક બારોટ આગળ આવતો જાય, પોતાની જાતે તલવારથી પોતાના ડોકા ઉડાવતો જાય. ડોકું ઉડીને ખિમજીના ઘોડા સુધી જઈ પડે. ખિમજી બે ડગલા પાછળ આવતો જાય. અરે આ શું થઈ ગયું? હજી તો વિચારે નહીં, પેલા બીજું ડોકું આવે, ત્રીજું ડોકું આવે, ચોથું ડોકું આવે. બોલો દાદુ, બોલે, બોલ બોલ, કેટલા ડોકા જોઈએ તારે? કેટલા ડોકા જોઈએ છે? આ મહાવીર આદિનાથ અમારા બેઠા છે ને, અમારી આખી બારોટ કમ પોતાના ડોકા આપી દેવા માટે તૈયાર છે. અમારી બારોટ કમના ડોકા પર હાથે, પછી જ તું મારા આદિનાથની મૂર્તિને હાથ લગાવી શકી. એક એક બારોટ બલિદાન આપતો જાય છે, દાદાના શિખર તરફ જોતો જાય. દાદા આ બલિદાન એને રાહ જોવું જોઈએ. તારા માટે આજે બલિદાન આપું છું ને, આવનારા ભાવિ પેઢીના હજારો લાખો કરોડો જૈનોને તારા દર્શન મળે, એના માટે અમે અમારું આ બલિદાન આપી રહ્યા છે. એક પછી એક ડોકાઓ કપાતા જાય છે. કુલ 49 ડોકા કપાયા પછી અલ્લાઉદ્દીન ફિટકારી ઉઠે છે, નહીં લગાડું, અટકી જાઓ અટકી જાઓ, હવે તમારા દાદીનાથને ક્યારે હાથ નહીં લગાડું, તમારા પર્વત સામે નજર નાખીને ક્યારે સામું જોઈશ પણ નહીં, અટકી જાઓ તમે, હું પાછો જતો રહું છું. અને અલ્લાઉદ્દીન ખિમજી ટોટલ 49 બલિદાન અપાઈ ગયા પછી ખિમજી પાછો વળી ગયો છે. આજે મંદિરોની નગરી તારી પીકી કાઢી છે, તારી આંખ રૂપાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાવી છે. આ ગીત ગાતા હોઈએ ને, ત્યારે આ બારોટ કોમને જરાક આગળ યાદ કરજો. 49 બારોટોએ જયારે બલિદાન આપી દીધા છે ને, ત્યારે આ મંદિરોની નગરીના ગીતો આપણે ગાઈ શકીએ છીએ. બાકી જંગલ સિવાય આપણને કશું ના મળ્યું હોત. પેલા તો હાથી હતા, પોતાના ડોકા કાપીને આપી શક્યા. આપણે શું કરી? આપણે તકલીફ છીએ, આપણે શું કરી શકીએ? આપણને એમ થાય કે પાલિતાણા માટે આપણે શું કરી શકીએ? પાછળથી પર્વત ખોદાતો હોય, દરરોજ સવાર પડે નવા પથ્થરો ત્યાં આગળ પાળિયા બની જતા હોય, હિન્દુઓના આક્રમણ પાલિતાણા ઉપર આવી જતા હોય, આપણે શું કરી શકીએ? આપણે ભલે મોટું ટેન્કર લઈને પાણી નાખવાની તાકાત આપણી નથી, પણ ચકલી બનીને એક ટીપું તો આપણે નાખી શકીએ ને, એટલું તો કરી શકીએ ને. પાલિતાણાની યાત્રા કરતા હોઈએ ને, 2-4 અભિગ્રહ આજે લઈ લેજો. પાલિતાણાની યાત્રા કરશું, રાત્રિ ભોજન ત્યાં આગળ નહીં કરીએ. પાલિતાણાની યાત્રા કરશું, પ્લાસ્ટિક બેગ લઈને ઉપર કચરો ફેંકીશું નહીં. જે કચરો ફેંકાય છે, શત્રુંજય શુદ્ધિ અભિયાન થતું હોય, 800-800 કોથળાઓ ભરીને કચરો નીચે ઉતરતો હોય, આટલો બધો કચરો આપણે ગિરેરાજ ઉપર નાખ્યા આવતા હોઈએ અને બીજું કશું ના થતું હોય ને, એટલી ભલામણ કરું તમને. જેટલી વાર પાલિતાણા યાત્રા કરવા માટે જાઓ ને, હનુમાનજીની ટૂંકથી બે રસ્તા પડતા હોય, ક્યારે પણ સીધા રસ્તે દાદાની ટૂંકમાં નહીં જતા, નવટૂંકની યાત્રા કરીને જજો. આપણી અવર જવર બંધ થઈ ગઈ, નવટૂંકનું અસ્તિત્વ જો ખમની અંદર આવી ગયું છે, બીજું કાંઈ ન થાય. તમને એમ થાય કે હું નવટૂંકથી યાત્રા કરીશ તો શું થઈ જવાનું છે? બીજું કાંઈ નથી થવાનું. પાણીનું એક ટીપું નંખાશે, ત્યાંના લોકોને અહેસાસ થશે, જૈનોની અવર જવર અહીંયા આગળ ચાલુ છે, ભલે બીજું કશું નહીં થાય,
જેને જેને ટેન્કર ભરીને પાણી નાખવા હશે ને તાકાત હશે ને એ લોકો નાખશે, એને નાખવા દો. આપણે બીજું કાંઈ નથી કરવું. આપણે યાત્રા કરશું તો નવટુકથી જ યાત્રા કરશું. પાછા ઉતરતા હશે પૂજાના કપડામાં નવટુકથી ઉતરીશ, કોઈ એક ટૂંકમાં પૂજા કરીને પાછા ઉતરીશું. એટલું તો આપણને એક આશ્વાસન રહેશે હૃદયમાં કે પ્રભુ તારા શત્રુંજયનો જયારે ઇતિહાસ લખાશે, પ્રવચનની પાઠ ઉપરથી જયારે બાળકોની વાત નીકળતી હશે અને શત્રુંજય ઉપર જે આગ લાગી છે એને બુઝાવવાની વાતોનો જયારે ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ આગ લગાડવામાં નહીં, મારું નામ આગ બુઝાવવામાં લખાશે. એક શ્રાવક એવો હતો, દાદા આદિનાથની પૂજા છૂટી ગઈ હોય ને તો છૂટી દેવા દીધી, પણ એ નવટુકની યાત્રા કરીને પછી જ દાદા આદિનાથના દરબારમાં ગયો છે. પાણીનું એક ટીપું તો ટીપું પણ હું નાખીને આવીશ, આગ લગાડવામાં નહીં, આગ બુઝાવવાની અંદર મારું નામ.